મોંઘી ઈએમઆઈએ ક્યાંક તમારી પણ ઊંઘ તો નથી ઉડાવી દીધી ને? રેપો રેટમાં વધારાને કારણે વ્યાજ દરો ખૂબ જ ઊંચા છે, તેનાથી હોમ લોનના દર ઈએમઆઈ કે પછી ટેન્યોર વધી ગયું છે. વધેલા ઈએમઆઈમાંથી રાહત મેળવવા માટે ઘણા લોકો હોમ લોન બેલેન્સ ટ્રાન્સફરનો વિકલ્પ પસંદ કરે છે. આમાં તમારી લોન એક બેંકમાંથી બીજી બેંકમાં ટ્રાન્સફર થાય છે. લોન ટ્રાન્સફર ઓછા વ્યાજદર, સારું ટેન્યોર અને કેટલીકવાર સારી સર્વિસ માટે કરવામાં આવે છે. જોકે કેટલીક ભૂલો છે જે તમારે ટાળવી જોઈએ, જેથી કરીને તમે શક્ય તેટલા પૈસા બચાવી શકો. ચાલો હવે જાણીએ તે ભૂલો વિશે જે તમારે ટાળવાની છે. હોમ લોન ટ્રાન્સફર કરવાનો નિર્ણય લેતા પહેલા એ તપાસવું જરૂરી છે કે તમારી લોનનો કેટલો ટેન્યોર બાકી છે. જો લોન થોડા વર્ષો પહેલાં જ શરૂ કરવામાં આવી હોય, એટલે કે મોટાભાગનો ટેન્યોર હજુ બાકી છે અને ઇન્ટરેસ્ટ રેટ વધુ છે, તો લોન ટ્રાન્સફર કરવી યોગ્ય રહેશે. હકીકતમાં લોનની શરૂઆતમાં ઈએમઆઈનો મોટાભાગનો હિસ્સો વ્યાજમાં જાય છે. આવી સ્થિતિમાં વ્યાજદરમાં થોડો ઘટાડો લાંબા ગાળે ઘણો વ્યાજ બચાવી શકે છે. જો તમારી લોન ઘણી જૂની છે અને તેને સમાપ્ત થવામાં થોડા જ વર્ષો બાકી છે, અથવા લોનની બાકી રકમ લોનની કુલ રકમના માત્ર 5-10% છે, તો હોમ લોન ટ્રાન્સફર કરવી ફાયદાકારક સોદો નહીં રહે. કારણ કે લોનના છેલ્લા દિવસોમાં તમારી ઈએમઆઈનો મોટાભાગનો હિસ્સો પ્રિન્સિપલ પેમેન્ટ એટલે કે મૂળ રકમની ચૂકવણીનો હોય છે. આવી સ્થિતિમાં શક્ય છે કે લોન ટ્રાન્સફરની કિંમત એડજસ્ટ કર્યા પછી તમને કોઈ ફાયદો ના મળી રહ્યો હોય. એક બેંકમાંથી બીજી બેંકમાં હોમ લોન ટ્રાન્સફર કરતી વખતે મોટાભાગના લોકો માત્ર એ જ જુએ છે કે વ્યાજદર કેટલો ઓછો છે. જોકે હોમ લોન ટ્રાન્સફરમાં તમારે કેટલાક ચાર્જિસ પણ ચૂકવવા પડે છે. આવા કિસ્સામાં કેટલાક અન્ય પાસાઓ જેવા કે લોન ટ્રાન્સફરની કુલ બચત, લોનનો ટેન્યોર, બેલેન્સ ટ્રાન્સફરના ચાર્જિસને ધ્યાનમાં લો. જૂની બેંકની જેમ નવી બેંક પણ લોન ટ્રાન્સફર પર પ્રોસેસિંગ ફી, લીગલ અને વેલ્યુએશન ફી જેવા ચાર્જ વસૂલશે. આ તમામ ખર્ચ ઉમેર્યા પછી જ નક્કી કરો કે તમને બેલેન્સ ટ્રાન્સફરથી ફાયદો થઈ રહ્યો છે કે નહીં. બેલેન્સ ટ્રાન્સફરનો વિકલ્પ પસંદ કરતા પહેલા હોમ લોનના ટેન્યોરને કાળજીપૂર્વક ધ્યાનમાં લો. આ એક ખૂબ જ મહત્વપૂર્ણ પાસું છે. જો લોનનો ટેન્યોર લાંબો હોવાને કારણે તમારી ઈએમઆઈની રકમ ઓછી છે, તો તેનો અર્થ એ છે કે તમારે વધુ વ્યાજ ચૂકવવું પડશે. લાંબા ટેન્યોરને કારણે મહિનાની ઈએમઆઈ ચોક્કસપણે ઘટશે, પરંતુ એકંદરે તમારે વ્યાજના રૂપમાં વધુ પૈસા ચૂકવવા પડશે. તેથી ઈએમઆઈ ઘટાડવા માટે ટેન્યોરને વધુ લાંબો ન રાખો. દરેક બેંકના ટર્મ એન્ડ કન્ડિશન્સ અલગ અલગ હોય છે. જે બેંક, એનબીએફસી અથવા હાઉસિંગ ફાઇનાન્સ કંપનીને તમે લોન ટ્રાન્સફર કરી રહ્યા છો, તેના નિયમો અને શરતોને ધ્યાનથી વાંચો. કારણ કે કેટલીક શરતો ગૂંચવણભરી હોઈ શકે છે. બેંકની સેવા કેવી છે તેની પણ તપાસ કરો, જેથી તમારે નાના નાના કામ માટે વારંવાર બેંકની મુલાકાત ના લેવી પડે. બેંક બદલવા માટે ઓછું વ્યાજ એ એકમાત્ર માપદંડ ન હોવો જોઈએ. જો તમે પણ હોમ લોન બેલેન્સ ટ્રાન્સફર કરાવવાનું વિચારી રહ્યા છો, તો સૌથી પહેલાં તમારી જૂની બેંક સાથે વાત કરો. ઘણી વખત બેંકો તેમના ગ્રાહકોને ગુમાવવા નથી માંગતી અને કાઉન્ટર ઓફર આપી દે છે. આવી સ્થિતિમાં તમે હોમ લોન બેલેન્સ ટ્રાન્સફરમાં થનારા ખર્ચ અને અન્ય ઝંઝટથી બચી જાઓ છો. જો બેંક સંમત ન હોય, તો તમારી લોન ટ્રાન્સફર કરવાનો વિકલ્પ છે જ. આવી સ્થિતિમાં તમારે માત્ર એક નહીં, પરંતુ 5-6 બેંકો સાથે વાત કરવી જોઈએ, જેથી તમને બેસ્ટ ડીલ મળી શકે. લોન ટ્રાન્સફર ત્યારે જ કરાવો જ્યારે તમારી ટોટલ સેવિંગ્સ ટ્રાન્સફરની કોસ્ટ કરતાં વધુ રહેતી હોય.